તો સમાચારમાં આગળ વધીને વાત કરીએ સુરેન્દ્રનગરની, તો અહીંના છાલિયા તળાવ પાસેથી ચાંદીના સિક્કા મળી આવ્યા છે. લીંબડી નેશનલ હાઈવે નજીક આ ચાંદીના સિક્કા પ્રાપ્ત થયા છે અને સિક્કા મળ્યાના સમાચારથી જ લોકો બહોળી સંખ્યામાં ત્યાં ઉમટી આવ્યા હતા અને ખોદકામ દરમિયાન આ ચાંદીના સિક્કા મળી આવ્યા છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો ચાંદીના સિક્કા મળી આવતા જ DYSP સહિતનો પોલીસ સ્ટાફ છે તે પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સમગ્ર જે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા પ્રાપ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે અને તેના પગલે બહોળી સંખ્યામાં લોકો પણ આ ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને DYSP સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખૂબ જ લાંબા સમયે જૂના જમાનાના સિક્કા હોય તેવા ચાંદીના સિક્કા મળી આવતા જ લોકોમાં પણ એક પ્રકારે કુતૂહલ ઊભું થયું છે અને આ ઘટનાની જાણ વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં થતા જ બહોળી સંખ્યામાં સ્થાનિકો આ સ્થળ ઉપર ઉમટી આવ્યા હતા. મહત્વનું છે કે સુરેન્દ્રનગરના છાલિયા તળાવ પાસેથી ચાંદીના સિક્કા મળી આવ્યા છે. તળાવ પાસે જ્યારે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ચાંદીના સિક્કા મળી આવ્યા છે. તો વાયુ વેગે જ આ સમાચાર આસપાસના વિસ્તારના લોકોમાં ફેલાઈ ચૂક્યા હતા અને ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા મળવાની માહિતી પ્રાપ્ત થતા જ બહોળી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી આવ્યા હતા. તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સચિન પીઠવા. સચિન, સુરેન્દ્રનગરના છાલી જે તળાવ જે છે, છાલિયા તળાવ, ત્યાંથી સિક્કા મળ્યાની ઘટના સામે આવી છે, શું વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો લીંબડી રાજકોટ હાઈવે ઉપર છાલિયા તળાવ પાસે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો કે ભાઈ ચાંદીના સિક્કા મળવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઘટના સ્થળે અત્યારે લોકોના ટોળા ઉમટ્યા છે અને હાલ DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ચોક્કસ, પોલીસ તંત્રનું શું કહેવું છે આ અંગે? પોલીસ તંત્ર હાલ અત્યારે તો પહોંચી છે હાલ અને કાર્યવાહી હાથ ધરી છે. જી, આભાર આપની સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરેન્દ્રનગરના છાલિયા તળાવ પાસેની આ ઘટના છે જ્યાં ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા મળી આવ્યા છે અને વાયુ વેગે આ વાત જે છે તે આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી અને તેના પગલે બહોળી સંખ્યામાં લોકો જે છે તે ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તો તેની સાથોસાથ પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો છે.